વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષય એનો પૂર્ણ સંખ્યાઓનું પ્રકરણનો ભાગ 4. અગાઉ આપણે સરવાળા વિશેના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે. પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોમાં 5 અલગ અલગ ગુણધર્મો આપેલા છે. પહેલો છે કે સમૃદ્ધતા, બીજો ક્રમનો નિયમ, ત્રીજો જૂથનો નિયમ, ચોથો એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. કોણ? એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. અને 5 એટલે કે વિભાજનનો નિયમ. બરોબર. હવે આપણે એક એક ગુણધર્મો વિશે સમજીએ. તો પહેલો ગુણધર્મ એવું કહે છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. દાખલા તરીકે સમજીએ, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ એટલે કે 3 × 4 = 12, એ પણ પૂર્ણ સંખ્યા જ છે. એટલે સમૃદ્ધતાનો મતલબ આપણે અગાઉ સરવાળામાં ભણ્યા એ પ્રમાણે ગુણાકારમાં પણ સમૃદ્ધતા એટલે કે આપેલ બે સંખ્યાઓનો ગુણાકાર એ ત્રીજી સંખ્યા એ પૂર્ણ સંખ્યા જ મળે, એટલે ગુણાકારનો સમૃદ્ધતાનો ગુણધર્મ કહેવાય. બીજો પ્રશ્ન છે, એટલે કે બીજો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ, એને ક્રમનો નિયમ કહીએ, કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે. આનો કહેવાનો મતલબ આપણે નીચે સમજીએ. દાખલા તરીકે 3 + 4 = 12 થાય, અને 3 × 4 = 12 થાય, અને 4 × 3 = 12 જ થાય. એટલે આપણે શું કહેવાય કે 3 × 4 = 4 × 3 થાય. આગળ વધીએ. જૂથનો નિયમ, 3 પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે ગમે તે 2 સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ સરખું જ મળે છે. દાખલા તરીકે 3 અને 4 નું જૂથ બનાવીએ તો 3 × 4 અને એના કૌંસ બહાર ગુણાકારમાં 5, એટલે કે 3 અને 4 નો ગુણાકાર 12 થાય, અને બીજા ગુણ્યા 5 એટલે આપણને શું જવાબ મળે? 60. એવી રીતના 3 અલગ કરીએ, 4 અને 5 નું જૂથ બનાવીએ તો 4 × 5 એટલે 20, અને 20 નો ગુણાકાર 3 સાથે કરીએ એટલે કે 3 × 20, તો પણ જવાબ શું મળે? 60 જ મળશે. હવે 3 અને 5 નો જૂથનો ગુણાકાર 4 સાથે કરીએ એટલે કે 3 × 5 એટલે 15, 15 × 4 એટલે 15 × 4 એટલે 60 મળે. માટે આપણે શું કરીએ કે 3 અને 4 ના જૂથનો ગુણાકાર 5 સાથે કરવાથી, 4 અને 5 ના જૂથનો ગુણાકાર 3 સાથે કરવાથી, અને 3 અને 5 ના જૂથનો ગુણાકાર 4 સાથે કરવાથી આ બધાના જવાબ સરખા મળે છે. ચોથો ગુણધર્મ છે કે એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. એટલે એની પદ્ધતિ સમજીએ. કોઈ પણ પૂર્ણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે છે, તેથી 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. દાખલા તરીકે
ત્રણ ગુણ્યા એક કરીએ એટલે આપણને જવાબ ત્રણ મળે, અને એક ગુણ્યા ચાર કરીએ તો પણ આપણને જવાબ ચાર જ મળે. એટલે સમજવાનું એ છે કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર એટલે આપેલ મૂળ સંખ્યા જવાબ મળે. પાંચમો નિયમ છે વિભાજનનો નિયમ. પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન. ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન એટલે કે સંખ્યા આપેલી હોય કે પાંચ ગુણ્યા કૌંસની અંદર ત્રણ વત્તા ચાર, એનો પહેલો જવાબ આપણને મળે. કૌંસની અંદરની પ્રક્રિયા પહેલાં પૂર્ણ કરવાની હોય, બરાબર, એ પદ્ધતિ પ્રમાણે કરીએ તો પાંચ ગુણ્યા ત્રણ વત્તા ચાર એટલે સાત થાય, તો પાંચ ગુણ્યા સાત એટલે પાંત્રીસ મળે. અને આની બીજી પદ્ધતિ કે જો જૂથનું વિભાજન કરવામાં આવે તો પાંચનો પહેલાં ત્રણ સાથે ગુણાકાર થાય, એટલે કે પાંચ ગુણ્યા ત્રણ વત્તાનું ચિહ્ન વચ્ચે મૂકાઈ જાય પાછું, અને ફરીથી પાંચનો ચાર સાથે ગુણાકાર કરીએ એટલે પાંચ ગુણ્યા ચાર. હવે પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર, પાંચ ગુણ્યા ચાર એટલે વીસ. હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ શું મળે? પાંત્રીસ. સમજ્યા? એટલે કે કૌંસની અંદર આપેલ કોઈ પણ સરવાળા બાદબાકીનો પ્રક્રિયા એ પહેલાં પૂર્ણ કરીએ, અથવા એની બહાર જે ગુણાકારની સંખ્યા આપેલી છે એની સાથે એ જુદા જુદા ગુણાકાર કરીને જવાબ મેળવીએ તો પણ એ બંને જવાબ સરખા જ થાય. એટલે આપણે શું કહીએ કે પાંચ ગુણ્યા કૌંસની અંદર ત્રણ વત્તા ચાર બરાબર પાંચ ગુણ્યા ત્રણ વત્તા પાંચ ગુણ્યા ચાર, બંને કેવા થાય? સરખા થશે. એના ઉપરથી જે અગાઉ આપણે ભણ્યા કે સરવાળા વિશેના ગુણધર્મો, તો એનો પહેલો પ્રશ્ન એટલે કે સ્વાધ્યાય 2.2 એનો પ્રશ્ન એક જે આપણને સમજાવે છે કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો. મોટાભાગની સંખ્યાઓ આમાં આ પ્રમાણે આવશે કે જેના કોઈ પણ બે સંખ્યાના એકમના અંકોનો સરવાળો જો ઝીરો થતો હોય તો એ બે સંખ્યાઓ નજીક લાવી. એટલે પહેલી સંખ્યાનો એકમનો અંક સાત, છેલ્લી સંખ્યાનો એકમનો અંક ત્રણ, એટલે સાતને ત્રણ દસ થાય, એટલે જવાબ છેલ્લો અંક કયો આવે? શૂન્ય. એટલે આપણે શું કરીએ, 837 સંખ્યાની અદલા બદલી કરીએ, 363 આગળ લાવી દઈએ અને 208 પાછળ, બરાબર. પહેલાં આ બંનેનો સરવાળો કરીએ એટલે 837 વત્તા 363 એટલે 7 × 3 = 10 + 1, 1 × 3 = 4, 4 × 6 = 10 + 1, 8 × 1 = 9, 9 × 3 = 12. એટલે આ બંનેનો જવાબ શું થાય? 1200 + 208. એટલે ફરી પાછો ગુણાકાર કરીએ, 1200 + 208, 8 × 8 = 0, 0, 0, 2 × 2 = 4, ઉપરથી આ 1, એટલે આપણને જવાબ મળશે 1408. આ કયો ગુણધર્મ? સરવાળામાં જૂથનો, એટલે અહીંયા લખવાનો જૂથનો ગુણધર્મ વાપર્યો. એવો ને એવો બીજો દાખલો જોઈએ. આમાં ચાર સંખ્યાઓ છે એટલે પાછું એવું ને એવું જોઈએ.
એકમના અંકો સેટ કરીએ, જો અહીંયો 8, સોરી અહીંયો 2, અહીંયો 8, એટલે 8 ને 2 10, એટલે શૂન્ય થાય છે લોગ, એટલે 1962 વત્તા 1538 વત્તા બીજી સંખ્યા એ ત્રીજા સ્થાને જતી રહે 453 વત્તા 647. હવે આ બંનેનો ગુણાકાર, સોરી સરવાળો અને પાછળના બંનેનો સરવાળો વિભાજન કરી દઈએ. વિભાજન કરતા એટલે કૌંસ યાદ કરી દેવાનું. 1962 સરવાળો કરવો છે, એટલે સરવાળો આપણે અહીંયો રફ પેજમાં કરી દઈએ. 1962 વત્તા 1538, 8 ને 2 10 ની 0 વધી 1, 6 ને 1 7, 7 ને 3 10 ની 0 વધી 1, 9 ને 1 10, 10 ને 5 15 વધી 1, 1 ને 1 2 ને 1 3. પહેલા જૂથનો જવાબ છે 3500, બીજું 453 વત્તા 647, 7 ને 3 10 ની 0 વધી 1, 5 ને 1 6, 6 ને 4 10 ની 0 વધી 1, 1 ને 4 5, 5 ને 6 11 વત્તા 1100, એટલે કે 1100. હવે 000 અને અહીંયો કરવા હોય તો પણ વાંધો નથી, 3500 વત્તા 1100 એટલે 00, 5 ને 1 6, 3 ને 1 4, એટલે આપણને જવાબ મળે 4600. હવે અગાઉ ગુણાકાર વિશેના ગુણધર્મો હશે અને એના દાખલા હશે તે આપણે અગાઉના વિડીયોમાં જોઈશું.